આંતળાની ગરમી પેટની ગરમી જે શરીરના કોઈ પણ ભાગ ઉપરથી બહાર નીકળી શકે જેમ કે ઘણા બધા લોકોને મોં ઉપર ખીલ થાય છે ઘણા બધા લોકોને મોંની અંદર ચાંદા પડે છે આપણે મેઈન વિડીયો એના માટે જ છે કે મોંમાં ચાંદા પડતા હોય તો શું કરવું જોઈએ અને આ આજે શરીરની ગરમી છે એ ઘણા લોકોને પીઠમાં ખીલ સ્વરૂપે બહાર નીકળે ફોડકા થાય શરીરમાં મતલબ વાળ સફેદ થાય એ રીતના પણ એ બહાર નીકળી શકે ઘણા લોકોને સ્ત્રીઓને ફેસ ઉપર અથવા અનએક્સપેક્ટેડ ભાગ ઉપર

તમારી આસપાસ ક્યાંય પણ બકરીનું દૂધ અવેલેબલ હોય હાજર હોય ક્યાંયથી પણ તમે બકરીનું દૂધ લાવી શકો તમારે સાજુ થવું છે તો ડોક્ટરને ત્યાંથી ગોળીઓ લાવી શકો છો પણ તમે બકરીનું દૂધ નથી લાવી શકતા તો એ તો ખોટું છે તમારે સાજુ થવું છે એકદમ નેચરલ ને સચોટ રીતે તમારે ઈલાજ જોઈએ છે તો બકરીનું દૂધ લાવો પચાસ એમ એલ જેટલું શાંત થઈને બધું એકદમ બરાબર થઈ જાય તમે એને દવા તરીકે પણ યુઝ કરી શકો ખોરાક તરીકે પણ રેગ્યુલર યુઝ કરી શકો છો અને ત્યાર પછી જે તમારા મોની અંદર ચાંદા પડેલા છે એ ચાંદાને ઠીક કરવા માટે શું કરવાનું છે સૌથી પહેલી વસ્તુ જો તમે તમાકુ પાન માવાનું સેવન કરો છો તો આ ચાંદા છે રિકવર થવામાં લોંગ ટાઈમ લાગી શકે કેન્સરનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે તો એ તમાકુ ગુટકા પાન માવાનું સેવન બંધ કરી દો સિગરેટનું સેવન બંધ કરી દો તો મેઇન વસ્તુ જે લોકોને વારંવાર ચાંદા પડે છે કોઈ પણ વ્યસન હોવા ન હોવા છતાં પણ તો એના માટે ચણોઠીનું જે વૃક્ષ આવે છે ચણોઠી આના એ એસોધીના જે પાન છે પાંચ થી છ તમારે ઘરે લાવવાના છે અથવા તો નાની થોડા પાન પાન લાવવાના છે છે ઘરે એમાંથી છ તમારે એક સાઈડ રાખવાના નાના નાના પાન આવશે ઝીણા પાન તમારે એક સાઈડ અંદર અંદર રાખવાના છે બીજી સાઈડ રાખવાના છે જ્યાં તમને ચાંદી છે ત્યાં તમારે પાંચ થી છ સાત સાત પાન વધારે રાખી શકો એ રીતના એ પાન કલાક બે કલાક માટે મોંમાં રાખો આનો રસ ગળામાં અંદર ઉતારો તો કોઈ વાંધો નથી ન ઉતારો હોય તો પણ ચાલે બટ એ પાન છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે બે થી ત્રણ દિવસમાં ગમે તેવી ચાંદીને હા કેન્સરની જે ચાંદી હોય એ ઠીક થવામાં સમય લાગી શકે એના માટે તમારે હંડ્રેડ પર્સન્ટ ટ્રીટમેન્ટ ચાલુ કરાવવી પડે દવાઓ લેવી પડે બટ જે નોર્મલ ચાંદા પડતા હોય ગરમીના કારણે એ બે થી ત્રણ દિવસમાં સો એ સો ટકા શાંત થઈ જશે અને પહેલા દિવસે પચાસ સાહીઠ ટકા એમને રિઝલ્ટ તમને રિઝલ્ટ મળશે આ એકદમ નેચરલ દેશી અને વગર નુકસાનની ઔષધિનો નુસ્ખો છે બધાને શેર કરો પેજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો